ઇગ્નોર કરવાનું શીખવું પડે ભાઈ, હાઉ ટુ ઇગ્નોર. આ બહુ મોટી કળા છે, જેને આવડી જાય એનો બેડો પાર, ને ના આવડે તો હેરાન થવાનું. માની લો કે તમે તમારા વિશે કોઈ અફવા સાંભળી ઓફિસમાં કે ફ્રેન્ડ્સના ગ્રુપમાં, કોઈએ તમારા વિશે કોઈ ખોટી વાત ફેલાવી. હવે વાતના તો ગ્રામરમાં જ વાયુ છે, એટલે તો વાયુ વેગે પ્રસરે જ. મીઠું મરચું બબરાવીને લોકો તમારા વિશે અભિપ્રાયોની ભેળ બનાવે. જો તમે એમને સિરિયસલી લઈ લો તો તમને હર્ટ થાય, પણ જો ઇગ્નોર કરો તો શાંતિ. દુનિયામાં જે માણસ તમને ખુશ લાગતો હોય ને, તમે જેને ધારતા હો કે આ બહુ ખુશ છે, એને જોજો. જોજો, એ ઇગ્નોર કરવાનું બરાબર સમજતો હશે, એને બરાબર આવડતું હશે દુનિયાને ઇગ્નોર કરતા. હેપી પીપલ ચૂઝ ટુ ઇગ્નોર, દે ઇગ્નોર અધર પીપલ્સ જજમેન્ટ્સ. બીજા કોઈની વાતથી પોતાનો મૂડ ખરાબ ના કરે. એ વસ્તુ આપણા હાથમાં જ ના હોય, એની ચિંતા કરી કરીને શું કરવાનું? ફ્રસ્ટ્રેટ થવાની જગ્યાએ ઇગ્નોર વરીંગ અબાઉટ થિંગ્સ ધેટ યુ કેન નોટ ચેન્જ. એક બીજી વાત, ખુશ રહેવા માટે સૌથી જરૂરી છે બીજાની ખુશીમાં ખુશ થવાય તો ઠીક, ના ખુશ ના થવું. બીજાની સાથે સરખામણીને ઇગ્નોર કરવી, આપણી નિષ્ફળતાને બીજાની સાથે સરખાવવાથી બચવું. કોઈ ટોન્ટ મારી જાય, કોઈ આપણને સળી કરે, એને ઇગ્નોર કરવું. કોઈ આપણે બહુ જ બગાડી જાય ને, તો એના માટે મનમાં દયા રાખવી કે હશે હવે, એની મજબૂરી, એના કર્યા એ ભોગવશે. ઇગ્નોર, એમાં કાયરતા નથી, સમજદારી છે. આપણા બોસનો સ્વભાવ ખરાબ હોય, એની પાછળ આપણો સ્વભાવ ના બગાડાય, એનું એ જાણે. આપણે તો ખુશ રહો, ઇગ્નોર કરો એને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.